નમસ્તે દર્શક મિત્રો, તમારું સ્વાગત છે. માતાના મઢ જતા પદયાત્રીઓ માટે 78 વર્ષના બાનો પરિવાર 31 વર્ષથી સતત સેવા આપે છે. માતાના મઢ ખાતે માં આશાપુરાના દર્શન માટે પદયાત્રીઓનું પ્રયાણ શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે જામનગરના ગુલાબનગર ખાતે આશરે 78 વર્ષના રાજકુમારબા જાડેજાનો પરિવાર 31 વર્ષથી માતાના મઢ પર જતા પદયાત્રિકોની નિસ્વાર્થ સેવા અર્પણ કરી રહ્યો છે. કચ્છના માતાના મઢ ખાતે આરાધ્ય દેવી માં આશાપુરાના દર્શને જવા પદયાત્રીઓનું પ્રયાણ શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે જામનગરના ગુલાબનગર ખાતે આવેલ ઓમ શ્રી જય આશાપુરા મિત્ર મંડળ છેલ્લા 31 વર્ષથી માઈ ભક્તોને અવિરત સેવા અર્પણ કરી રહ્યું છે. આ સેવા કેમ્પના સર્વે સર્વા કહી શકાય એવા આશરે 76 વર્ષના રાજકુંવરબા જાડેજા પૂર્ણ ભક્તિ અને શક્તિ સાથે આ આયુમાં પણ પોતાના પરિવારના તમામ લોકો સાથે માં આશાપુરાની સેવા કાજે 31 વર્ષથી પગપાળા જતા ભક્તો માટે નિરંતર ચા નાસ્તો ભોજનનો પ્રસાદની સેવા આપતા નજરે પડે છે. બાની વાત કરવામાં આવે તો તેઓએ 8 લોકોના સંઘરૂપે માતાના મઢ પગપાળા જવાનું શરૂ કર્યું હતું અને હવે આ ઉંમરે પણ તેઓ પરિવારના લોકો સાથે માં આશાપુરાની સેવા કરવાના પ્રણ સાથે માઈ ભક્તોની સેવા કરવા પાછા પડતા નથી. આ સેવા કેમ્પમાં બાના પરિવારના મહિલાઓ બાળકો સહિત તમામ સભ્યો માં આશાપુરાની સેવા કાજે જોડાય છે અને આવનારી પેઢી પણ આ સેવા આપતી રહેશે. આજે પણ આ આયુમાં બાની માઈ ભક્તોની સેવા કાજે હિંમત આસ્થા અને અતૂટ શ્રદ્ધા સેવા ભક્તોને મીઠા બોલ સાથેના પ્રસાદ ગ્રહણના આવકારના સ્મિત સાથે જોવા મળે છે. સંજીવ રાજપૂત, જામનગર. હું જાડેજા મહેન્દ્રસિંહ નવલથી, ગુલાબનગર જામનગર. અમે આશાપુરા મિત્ર મંડળ ગુલાબનગર સેવા કાર્ય કરી છીએ. આશાપુરાએ જે હાલીને જતા હોય એના માટે એમાં અમે જોડાયેલા છીએ. ચંદ્રસિંહ જીવભા જાડેજા, ધીરેન્દ્રસિંહ, રામસિંહ સોઢા, દિવ્યરાજસિંહ, યુવરાજસિંહ, કૃષ્ણપાલસિંહ, રઘુભા, કિશોરસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા. કેમ્પનું આયોજન અમે 31 વર્ષથી સતત ચાલુ છે અને આમાં માતાના મઢે અહીંયા જામનગર આજુબાજુ વિસ્તારમાંથી ચાલીને જતા હોય તેને સેવા કાર્ય કરી છે અને 3 તારીખથી ચાલુ થઈ ગયું છે. માણસ સતત નીકળે છે, રાતે નીકળે છે, દિવસના નીકળે છે અને માતાજીનું બહુ બહુ સેવા કાર્ય ચાલુ છે. આયોજનમાં એવું છે, સવારે અમારે ચા નાસ્તો ગરમા ગરમ ગાંઠિયા મરચા જલેબી અને બપોરે અમે જમવાની વ્યવસ્થા રાખેલ છે અને સાંજે પણ અમે જમવાની વ્યવસ્થા રાખેલ છે.